વેરાવળ સ્થિત નામાંકિત ઔદ્યોગિક એકમ ઇન્ડિયન રેયોન વિવાદમાં સપડાયું છે. સરકારના સિંચાઈ વિભાગના હિરણ ડેમમાંથી પાણી તો લીધા કર્યું, પરંતુ વિભાગને પાણી બિલના 2 અબજ જેવી માતબાર રકમ ચૂકવતા ચકચાર જાગે છે. તો બીજી તરફ રેયોન કંપનીના ગેરકાયદેસર કુવા અને પાણી ચોરીને કારણે 14 ગામોને નુકસાન થયું છે. વેરાવળ સ્થિત રેયોન કંપની દ્વારા સિંચાઈ વિભાગને પાણીની 2 અબજ 20 કરોડ 60 લાખ જેવી રકમ ભરવાની બાકી હોવાની સામે આવતા ખળભળાટ મચ્યો છે. વેરાવળ નજીક ઉમરેટી ગામે આવેલા હિરણપે સિંચાઈ ડેમમાંથી રેયોન કંપની મીઠું આપી ઔદ્યોગિક હેતુ માટે ઉપાડે છે, જેમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણી રકમ ચૂકવવા ગલ્લા તલ્લા કરવામાં આવતા હતા અને આ રકમ આજે 2 અબજનો અણવાટ વટાવી ચૂક્યા છે. રેયોન કંપની દ્વારા સિંચાઈ વિભાગને મીઠા પાણીની રકમ ચૂકવવામાં ન આવતા સિંચાઈ વિભાગ દ્વારા પ્રથમ જિલ્લા કલેક્ટર બાદ હાલ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પણ વિવાદ ચાલી રહ્યો છે. ઇન્ડિયન રેયોન ઇન્ડસ્ટ્રીઝ પાસે અપસ્ટ્રીમનું 9.15 કરોડ અને ડાઉનસ્ટ્રીમનું 220 કરોડ જેવું લેણું બાકી છે. સર, વાત કરવામાં આવે તો જે રેયોન કંપની પાસે છે આવડી માતબર રકમનું લેણું બાકી છે, શું કારણ છે? જી, આ બાબતે ભૂતકાળમાં નીચવાસના સંપનો ઇસ્યુ હતો, જેમને લીધે જિલ્લા કલેક્ટર જૂનાગઢ જે તે વખતે હતા ત્યારે તેમની આગળ અપીલ કરવામાં આવેલ હતી અને એમના ચુકાદાને શ્રી સરકારમાં અપીલ કરવામાં આવેલ હતી અને આ મેટર હાલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. કેટલા વર્ષોથી અંદાજે આ ઇસ્યુ હશે? આશરે 2011 થી નામદાર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. ઇન્ડિયન રેયોન કંપની દ્વારા બેફામ પાણી ઉઠાવતા ડેમના નીચાણવાળા વિસ્તારના અંદાજે 14 જેટલા ગામોને ખેડૂતોને વ્યાપક અસર પહોંચી છે. ખેડૂતોના આક્ષેપ છે કે રેયોન કંપનીમાં કુવામાં મોટી માત્રામાં મહાકાય મોટરો દ્વારા પાણી ખેંચી લેવામાં આવતું હોવાથી આ વિસ્તારના ગામના વાડી વિસ્તારના કુવાના પાણીના તળો ડૂકી રહ્યા છે. ખેડૂતો દ્વારા સરકારના આ વિવાદિત કુવાને બંધ કરાવે તેવી ઉગ્ર માંગ કરાઈ રહી છે. ઉમરેઠી ગામમાં 200 ની જમીનમાં જે પેશકદમી કરીને ઇન્ડિયન રેયોન બેફામ પાણીની ચોરી કરે તો ઉમરેઠીના સરપંચને અમે મળ્યા હતા કે ભાઈ આ બધું અનલીગલી છે, તો એ લોકોએ કુવામાંથી ડાયવર્ટ કર્યા, ધાર કરીને જે સ્ત્રોત બંધ કરી દીધો. સ્ત્રોત ચાલુ રહ્યો, ખેડૂતોને સિંચાઈનો પાણીમાં સિંચાઈ થઈ શકે અને પીવાના પાણીનો 8 ગામના લાભ મળે. રેયોનનો કુવો બંધ થઈ જાય તો 8 ગામમાં સરકાર છે કે પાણીનો પીવાનો કોઈ ખર્ચો જ ન કરવો પડે. એટલું બધું બેફામ પાણી કરેલા 4-4 મોટરો વાળા મહાકાય મોટરો, તો અમારે શું કરવું? ભવિષ્યમાં આમાં બધા માણસો પૈસા લઈ લે, કોઈ પદાધિકારી કે અધિકારી કોઈ ધ્યાન નથી દેતા, તો ના છૂટકે અમારે જલદ આંદોલન કરવું પડશે. અમે બધા ખેડૂતો છે, હવે કલેક્ટર ઓફિસે અમે ધરણામાં બેસશું. સરકારશ્રીના છૂટાયેલા માણસો કે કોઈ અમને ખેડૂત સહકાર આપતા નથી. અચ્છા, મૂળભૂત આજે કુવાના કારણે આખી પરિસ્થિતિ નિર્માણ થઈ છે, શું કેશો? શું આગામી દિવસોમાં કાર્યવાહી થઈ શકે? કાર્યવાહી તો અમારા ગામ લોકો બધા ગુસ્સામાં છે, 7-8 ગામના માણસો, તો એમાં સરકારશ્રી કે કોઈ ધ્યાન નહીં દઈ તો જલદ આંદોલન કરશું અમે બધા. એમ કોઈ પૂરવાની કોશિશ કરશું તો એવું થશે તો સરકારશ્રીના કોઈ માણસો અમને મદદ નથી કરતા. ને આ ડેમ છે સરકાર સિંચાઈ યોજના છે સાહેબ, આ કોઈ સિંચાઈ યોજના છે? ખેડૂતોને જમીન ગઈ ને ખેડૂતોને 3 પાણી નહીં આપે, 4 પાણી નહીં આપે, અમને ખબર છે કેટલા, 4 પાણી નહીં આપે. હા, બાકી સિંચાઈ હેતુથી જ આ યોજના બનાવવામાં આવી. અત્યારે તો ઇન્ડિયન રેયોન જીએસસીએલ એ બધાને માટે જે નગરપાલિકા છે સાહેબ, એ લોકોને પીવા માટે પાણીનો અમે વિરોધ નથી કરતા. કોઈ પીવાનું પાણી લઈ જાય, બાકી ઉદ્યોગોને પાણી આપે ને ખેડૂતને પાણી નથી આપતો, તો આમાં સમજવું અમારે. આમાં પદાધિકારી અધિકારી ને સરકારની બધાની મિલીભગત છે. ખેડૂત ને ભોગે ઉમરેઠીના ખેડૂતોને છે, ઉમરેઠી ગામમાં પીવાનું પાણી નથી, મહામૂલ્ય જમીન ઉમરેઠી ગામના ખેડૂતો ગુમાવી. હું તો ઉમરેઠી ગામ તો તેરું બેઠું ડેમ છું, તો આને તાત્કાલિક બંધ કરો. આ કુવાને ગેરકાયદેસર કુવાને બંધ કરો તો 5 ગામના માણસોને 7 ગામના માણસોને નદીનો સ્ત્રોત ચાલુ થઈ જાય વેન, એટલે ગામમાં સરકારને કઈ કરવું જ ન પડે. આ કુવો બંધ કરાવતો એટલે બધું થઈ જાય, સરકાર સાથે ટેન્કર ને આપવા પડે, કઈ નહીં થાય, કુવો બંધ કરાવી દો. ઘટના તો એ છે કે સાહેબ અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ બહુ ગંભીર છે. ખેડૂતોને પાણી જે જોઈએ એ પાણી મળતું નથી, કારણ કે અવર સાઈડમાં રોયણવાળા ઇન્ડિયન રોયણવાળા છે, પાણીનો કુવો બાજુમાં ડેમની બાજુમાં કુવો ગાળી અને એ જે કુવાનું વેસ્ટેજ પાણી જાયેલા ડેમનું એ પાણી કુવાની અંદર સરી કરી જેસીપીથી અકાવીને એ પાણીનો જે પ્રશ્ન છે એ પાણી આપણે ઇન્ડિયન રોયણના કુવામાં જાય છે, તો એ કુવામાં પાણી જાય છે. એ કુવાનું પાણી જો ખેડૂતોને માટે ઇન્ડિયન રોયણ કુવો છે એ કુવો બંધ થાય અને ગેરકાયદેસર કુવો કરવામાં આવેલ છે, જે તે વખતની પંચાયત હતી એને પણ ધારામાં રાખીને કામ કરેલ છે, તો એ કાયદેસર આ કુવો કાયદેસર છે નહીં. આજની પંચાયતના રેકર્ડમાં અમે તપાસ કરતા અમને એવું જોવામાં આવ્યું છે કે આ કુવો કાયદેસર છે નહીં, બિનકાયદેસર કુવો છે. આ કુવાની અંદર જે પાણી લે છે
તેનું બિલ પણ ચોરી કરે છે, તેનું પણ 200 કરોડ રૂપિયાનું ગોભાણ છે સાહેબ. તો 200 કરોડ નું ગોપાન છે, છતાં તો ગામ પંચાયત ઉમરેઠી ના સરપંચ ને અવારનવાર જાણ કરતા છતાં રોઈન ફેક્ટરી ઇન્ડિયા તપાસ કરતી નથી અને ધ્યાનમાં લેતી નથી. તો એને માટે અમે એવો નિર્ણય કર્યો છે કે ઉમરેઠીના જે ગ્રામ પંચાયતના સરપંચશ્રી જે કેસે તે અમે કરવા માંગશું અને જોઈએ એટલી પબ્લિક અમે ભેગી કરશું અને સાથોસાથ અમે કુઓ ભરવાની કોશિશમાં પણ અમે જવાના છે. અને જો એમાં પણ ધ્યાન સરકાર ધ્યાનમાં નહીં દે તો અમે કલેક્ટર ઓફિસે ધારણા કરી અને સાહેબ અમે બેસવાના છે. કારણ કે અમારી જે વેદના છે ખેડૂતોની કે આથી ગામડા માલદીજવા ઉમરેઠી દેવડી બેરાળા ઇચોરિયા કાજલી સુધી 10-15 ગામડાઓને આ પાણી લાગુ પડે છે સાહેબ. તો અત્યારે પાણી જે બંધ થઈ ગયું તો રવિ પાકની અંદર પણ પાણી સરકાર આપતી નથી, તો અમારે કયા હિસાબે નબળું ખેડૂતોને એક બાજુ સરકાર કહે એક બાજુ ઉપરથી વરસાદ કહે તો અમારે પાણી પીવા માટેના પ્રશ્ન પણ અમારે બહુ હલ થતા નથી. તો આને માટે ધ્યાનમાં રાખવું છે અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરવાની થાય કે જો અમે આવેદન પત્ર પણ આપશું આ કુવાનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે જપશું નહીં સાહેબ. મારી રજૂઆત એ છે કે અમારા ગામની અંદર ગૌચરની જમીન આવેલી છે, એની અંદર ઇન્ડિયન રોઈન કંપનીનો કૂવો બંધાયેલો છે, એની બાજુમાં ગ્રામ પંચાયતનો કૂવો છે, એમાં પાણી નથી રહેતું, ડાયરેક્ટ ઇન્ડિયન રોઈન કંપનીના કૂવામાં પાણી વહ્યું જાય છે અને આડા ડાર મારેલા છે. એ હિસાબે અમારે ગામ પાણી વગરનું બેઠું, કંપની બેફામ પાણીની ચોરી કરે છે. જો તંત્રને આની કોઈ નોંધ નહીં લે તો આની કાયદો હાથમાં લે ગ્રામજનો. અમે ફરિયાદ પણ કરી, કલેક્ટરમાં કરી, ડીડીઓ સાહેબમાં કરી, મામલતદાર સાહેબમાં કરી, એની હિસાબે ટીટીઓ સાહેબ આવ્યા, રોજકામને સર્વે કરી ગયા છે. એની અંદર એને ઇન્ડિયન રોઈન કંપનીને 9 ગુઠા જમીન ફાળવેલી છે, એના બદલામાં એ 3 ગણી જમીન વાપરે છે. 28.5 ગુઠા ટીડીઓ સાહેબના રોજકામમાં બોલે છે નકશા સહિત. કોઈ પણ આ વસ્તુનો મહિનો દિવસો માપી ગયા ટીડીઓ સાહેબ, પણ હજી કોઈ રસ્તો નથી નીકળતો. રોજકામમાં પેશકદમી છે ને 128 પૈકી એક એકમાં જે જગ્યા ફાળવેલી છે કંપની એની વિરોધમાં કૂવો છે. આખરે આપણી માંગ શું છે? આ પાણી બંધ થવું જોઈએ ઇન્ડિયન રોઈન કંપનીમાં. બરાબર, જો બંધ નહીં થાય તમારી રજૂઆત કે તમારી ફરિયાદને ધ્યાને નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં આપ દ્વારા શું કાર્યવાહી થશે ગ્રામજનો દ્વારા? તો ગ્રામજનો દ્વારા કાયદો હાથમાં લેશે અને કૂવો પૂરી દેખું. મારે મોટા મોટી સમસ્યા પાણીની છે. ઓણચાલ વરસાદે થોડો ઓછો પડ્યો છે અને અમારે પાણી, અમારો કૂવો નદીની બાજુમાં છે, અહીંયા નદીની બાજુમાં છે, તો અમારે પાણી પીવા માટે ઘટે છે ઉનાળે. આ લોકો જે કઈ કંપની વાળા પાણી લઈ જાય છે રિયોન જીએસએલ વાળા, એ લોકો 200 ની ગાડી માંડી અને પાણી લઈ જાય છે. અહીંના નીચેવાળા ગામડા જેટલા બે બાજુમાં ગામડા આવતા હોય બધા ગામડાઓનું પાણી ઘટે છે, સિંચાઈ માટે ઘટે છે, પીવા માટે ઘટે છે. ને આ ખરેખર આ ડેમમાં જમીન છે એ ખેડૂત ની ગઈ છે. આ ડેમમાં મોટાભાગની જમીન આ બધા ગામડાઓના ખેડૂત ની ગઈ છે, તો ખેડૂત ને તો અત્યારે પાણી તો મળતું નથી. જે વાત કરવામાં આવે તો આપને પાણી નથી મળતું, એનું મૂળભૂત કારણ શું? આપણે પાણી નથી મળતું, એનું મૂળભૂત કારણ આ ઇન્ડિયન રિયોન નો કૂવો છે ને સાહેબ. એ કૂવો નો જે કઈ પાણી છે ને એ લોકો આડાધાર કરીને પાણી, જે નદીનું વહેણ છે ને સીપેજ નું પાણી, એ ડાયવર્ટ કરી દીધું છે અંદરથી. અને એ પાણી સતત આ લોકો 100 ગાડી રાખીને પાણી ગૌશરણ માં કૂવો છે તો ત્યાંથી પાણી ચોરી કરીને લઈ જાય છે. એ આપણે રૂબરૂ જોયું છે. કઈ જગ્યા આખો આ પરિસ્થિતિ છે? એ ઉમરેઠી ગામની ગૌશરની જે જમીન છે ને નદી કાંઠાની, એ ત્યાં એ લોકોએ પેશકદમી કરેલી છે, તેમાં કૂવો ગાળેલો છે. આખરે આપની માંગ શું છે? અમને આ ગામમાં પાણી મળી રહી એ અમને સંતોષ. અમારા પાણીનો પ્રશ્ન છે, દર વર્ષે રહી છે, પાણી મળી રહી અમારે મુખ્ય માંગ. ઇન્ડિયન રેઓન કંપની ઉમરેઠી ડેમના નીચાણ વાસમાં આવેલા કૂવામાંથી પાણી ઉઠાવતા હોય અને તે કૂવો માલિકીનો હોવાનું જણાવી સિંચાઈ વિભાગને પાણી બિલ રકમ ચૂકવી કંપનીએ નિર્ણયો ભણી દેવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પરંતુ રેઓન કંપની જે કૂવાની માલિકી દર્શાવે છે તે કૂવો પણ ઉમરેઠી કિલ્લાના ગૌચરની જમીનની પેશકદમી હોવાનું સામે આવ્યું છે. જો કે આ બાબતે રેઓન કંપની મેનેજમેન્ટનો સંપર્ક કરવા પ્રયાસ કરેલ પરંતુ રેઓન કંપની મેનેજમેન્ટ દ્વારા મીડિયા સમક્ષ બોલાવવાનો ઇનકાર કરી દીધો હતો. રાકેશ પરડવાનો રિપોર્ટ, સોમનાથ.